અંકલેશ્વર તાલુકાના ભડકોતરા ગામની યોજાયેલ ગ્રામસભાનો ફિયાસ્કો થયો હતો. સરપંચ અને ઉપસરપંચને બાદ કરતા એક પણ સભ્ય હાજર રહ્યા ન હતા, જેના પગલે ગ્રામસભા રદ કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોતરા ગામની આજરોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ગ્રામસભાનો જાણે ફિયાસ્કો જ થઈ ગયો હતો. ગ્રામસભામાં સરપંચ અને ઉપસરપંચ તેમજ અધિકારીઓને બાદ કરતા એક પણ સભ્ય હાજર રહ્યો ન હતો, તો બીજી તરફ 15,000ની વસ્તી ધરાવતા ગામમાં માત્ર 5-7 લોકો જ ગ્રામસભામાં હાજર રહ્યા હતા. સંખ્યા ઓછી હોવાના કારણે ગ્રામસભા જ રદ કરી દેવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે ગ્રામસભાની અધિકારીઓ દ્વારા ગ્રામજનોને જાણ કરવામાં આવતી નથી, ઉપરાંત ચૂંટાયેલા સભ્યોએ ગ્રામસભામાં હાજર રહેવાની ફરજ છે. આમ છતાં આજે એક પણ સભ્ય હાજર રહ્યો નથી, જેના કારણે ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. એક પણ સભ્ય હાજર નથી, ડેપ્યુટી સરપંચ સરપંચ સભ્ય બંને હાજર છે, બીજું કોઈ હાજર નથી. ગામમાં લોકો ગ્રામસભા થાય એને જાણ નથી કરતા અને ગામના કામ કઈ છે તે કરતા નથી. પ્લસ મારા વિસ્તારમાં એક એવો વિસ્તાર છે જેમાં લોકોથી આપણે પાછળ વર્ગથી આપી હતા, તે પણ ગામમાં તે વિસ્તારમાં કામ કરતા નથી. એ કેમ નથી કામ કરતા? એ લોકો ખાલી વિકાસની વાત કરે છે, તે કઈ કયા મુદ્દે વાત કરે છે? આજે ગ્રામસભામાં ગામના વડીલોથી કોઈ જ નથી. આ બાબતે તલાટીને પૂછતા તેઓ જવાબ આપી શકવા સમર્થ ન હોવાનું લાગી રહ્યું હતું. તેઓએ ગ્રામસભા અંગે ગ્રામજનોને જાણ કરી હોવાનું જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. કેવી રીતે જાણ કરાવી છે? કોઈની સહી લીધી છે કે ખાલી મૌખિક? ગ્રામ પંચાયતના સભ્ય જ ગેરહાજર છે તો તમે ગ્રામસભા કેવી રીતના ચલાવવાની? ખાલી સરપંચ ને ડેપ્યુટી સરપંચ સિવાય ટોટલ સભ્ય તમારા પંચાયતના ગેરહાજર છે. વસ્તી પ્રમાણે ખરેખર અહીંયા ગ્રામજનો વધારે હાજર રહેવા જોઈએ કે નથી? કેટલી વસ્તી જોઈએ અહીંયા ગ્રામ સભા કરવા માટે? કેટલા? ઓછામાં ઓછા 100 જણા તો ઓછા. તો આ કેટલા કેટલા માણસો છે? અત્યારે 15-17 જણા છે. આ કે કેટલું યોગ્ય છે કે વોટરવર્કના વ્યક્તિને ગામ સભાની જાણ કરવા માટે ગામમાં મોકલે? એની જાણ કેવી રીતે કરે? અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામસભાના ફિયાસ્કા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો તખતો ઘડાઈ રહ્યો છે, ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ પર કેવા પગલાં ભરાય છે તે જોવું રહ્યો.